સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, ત્યારે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે ઉકાઈ ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર વધતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે કોજવેર પર પાણી ભરાતા ગરકાવ થયો હતો, જેના કારણે માંડવી અને બારડોલી તાલુકાનો વાહન વ્યવહાર સંપર્ક ખોરવાયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વરસાદી સિઝનમાં 15મી વખત કોજવે ગરકાવ થયો હતો. સુરત અને ઉપરવાસમાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવનને માસરી અસર થઈ હતી. જિલ્લાની તમામ નદીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે તાલુકામાં કડોદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં પણ સતત વરસાદના કારણે પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતાં જેના કારણે ઉકાઈ ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદીની જળસપાટીમાં વધારો થતાં બારડોલી તાલુકાના હરિપુરા કોજવે ફરી એકવાર પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે કોજવે બંધ કરી દેવામાં આવ્યું છે. કોજવે ડૂબવાથી માંડવી, અહીંયાથી સીધા માંડવી જવાનો રસ્તો, તેમજ કરોડ જવાનો, તેમજ આજુબાજુના ગામડાનું ઘણું એ થાય છે કે સંપર્ક તૂટી જાય છે. સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે આ કોજવે તાત્કાલિક ઊંચો કરે અને અમને રાહત મળે એવી અમારી માંગ છે. કોજવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ઘવાસી, ગોદાવાડી, ખરોલી સહિતના 14 ગામો કડોદથી અલગ પડી જતા લોકોની હાલત દયનીય બની છે. કોજવે પર પાણી ફરી વળતા કિનારે વસતા લોકોના જીવ પડીકે બંધાયા છે. ત્યારે બારડોલીના હરિપુરાના કોજવેની વાત કરીએ તો વરસાદી સિઝનમાં 15મી વખત હાક કોજવે જ પાણીમાં ગરકાવ થયો છે. કોજવે પર પાણી ફરી વળતા સામે પારના ગામોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સામે પાર આવેલા ગામોના બાળકો કડોદ ખાતે અભ્યાસર્થે આવે છે. આ સાથે નોકરી ધંધા માટે લોકો કડોદ, બારડોલી, કડોદરા, સુરત જતા હોવાથી તેઓએ પણ ફેરાવો કરીને પોતાના સ્થાને પહોંચવું પડે છે, જેમાં આર્થિક ખર્ચ પણ વધી જાય છે. દર વર્ષે થતી સમસ્યાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આવનારા દિવસોમાં આવી સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી.